नमस्कार, वीटीवी न्यूज में हूं छू आपनी साथे हीरल मेहता। वडोदरानी एमएस यूनिवर्सिटी में फरी बे विद्यार्थीए नमाज पढ़ी होय तेवा समाचार सामे आवी रह्या छे। यूनिवर्सिटी केन्टीन ना पाछळना भागे विद्यार्थीओए नमाज पढ़ी हती। यूनिवर्सिटी में फरी नमाज पढ़ता होबाड़ो थयो हतो। यूनिवर्सिटी की सर्वेलंस टीमें बन्ने युवकों आईडी कार्ड जप्त कर्या छे। आईडी कार्ड जप्त करीने यूनिवर्सिटीए तपास शुरू करी छे। आ समग्र मामले विवाद सर्जाता यूनिवर्सिटी में गोठवाओ पोलीसनो चुस्त बंदोबस्त। विवाद वधु न वकरे ते माटे पोलीस अने यूनिवर्सिटी प्रशासन एलर्ट थई गयु छे। यूनिवर्सिटी में जे आ विषय थयो छे ए संदर्भे एक तो संस्कृत महाविद्यालय नी बहार जे नमाज पढ़वा वाळो विषय छे तो स्वाभाविक क्रम में यूनिवर्सिटी विजिलंस नी टीम कंटीन्युअस मॉनिटरिंग करती होय छे अलग अलग जग्याए। अने ए दरमियान जाणवामां आव्युं छे के यूनिवर्सिटी में सीसीसी नू सेंटर छे। सीसीसी नी परीक्षा आपवा माटे मध्य गुजरात नू एकमात्र सेंटर एमएस यूनिवर्सिटी छे। तो स्वाभाविक क्रम में दाहोद थी लईने अंकलेश्वर भरूच थी लईने आणंद सुधीना विद्यार्थी अहींया आवता होय छे। एमनी साथे आवेला कोई पेरेन्ट द्वारा त्यां आगळी नमाज पढ़वानी तैयारी करवामां आवी हती। ए दरमियान ज यूनिवर्सिटी ना विजिलंस ने ध्यान में आवता एमने रोकवामां पण आव्या हता अने एमने समझावी अने एमने अफसोस व्यक्त कर्यो हतो के अमने ध्यान में नहीं होवाथी आ प्रकारनी घटना घटी हती अने एमने त्यांथी तात्कालिक कैम्पसनी बहार पण रवाना करवामां आव्या हता। बे यूनिट बिल्डिंग ना विद्यार्थीओ छे जे यूनिट केन्टीन नी पाछळ आजरोज नमाज पढ़ी रहा हता तेमने रोकवामां आव्या के आव ताजो बनाव बनेलो छे तमे केम पड़ो रोकी ली देवामां आवे छे। बेउना आई कार्ड ले लीधा छे अने एमना एचओडी अने रजिस्टर साहेबने सोंपवामां आवशे। जे नियम हशे ए यूनिवर्सिटी करशे। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે। ઘનશ્યામ જણાવશો, યુનિવર્સિટી છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે એમએસ યુનિવર્સિટી, જ્યાં બે વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હોય અને તેને લઈને જ હોબાળો શરૂ થયો હતો, વિડીયો પણ સામે આવ્યો છે। કેરળ ચોક્કસથી જે રીતે ગત 23મીએ એક સંસ્કૃત મહાવિદ્યાલય છે યુનિવર્સિટીમાં આવી છે, તે કેમ્પસની બહાર એક દંપતી દ્વારા નમાઝ પઢવામાં આવી હતી અને એ વિડીયો વાયરલ થયો, ત્યારબાદ વિવાદ વકર્યો હતો। એ વિવાદ હજુ માર શાંત થયો છે ત્યારે પુનઃ આજે જયારે પરીક્ષા હતી ને પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થીઓ પોતાની કાર પાર્ક કરી અને યુનિવર્સિટીનું કેન્ટીન છે તેના પાછળના ભાગે નમાઝ પઢી રહ્યા હતા। જો કે સર્વેલન્સની ટીમ છે તેમની નજર પડતા તેમને તત્કાલ રોક્યા હતા અને તેમના આઈડી કાર્ડ લીધા હતા અને તેમની પૂછપરછ કરી હતી। જો કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા જેને લઈને તેમણે એકવાર પરીક્ષા આપવા દીધી હતી, બાદમાં તેમના જવાબો લેવામાં આવશે અને આ મામલો એટલો બધો વિકરાળ બન્યો છે જેને લઈને હાલ જે યુનિવર્સિટી છે તે કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત પણ કડકવામાં આવ્યો છે। હીરા જી, બિલકુલ ઘનશ્યામ, તમામ માહિતી બદલ આપનો આભાર। મહત્વના સમાચાર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરાના છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે, કારણ કે અહીંયા બે વિદ્યાર્થીઓએ નમાઝ પઢી હતી અને તેને લઈને જ વિવાદ છે તે વધુને વધુ વકરી રહ્યો છે। યુનિવર્સિટી કેન્ટીનના પાછળના ભાગે બે વિદ્યાર્થીઓએ નમાઝ પઢી હતી। યુનિવર્સિટીમાં ફરી નમાઝ પઢતા હોબાળો મચી ગયો છે। યુનિવર્સિટીની સર્વેલન્સ ટીમે આ બંને યુવકના આઈડી કાર્ડ જપ્ત કરી લીધા છે। આઈડી કાર્ડ જપ્ત કરીને યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓની તપાસ પણ શરૂ કરી છે। આ સમગ્ર મામલે વિવાદ સર્જાતા યુનિવર્સિટીમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વિવાદ વધુ ન વકરે તે માટે પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસન એલર્ટ થઈ ગયું છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। એમએસ યુનિવર્સિટીમાં ફરી બે વિદ્યાર્થીઓએ નમાઝ પઢી હોય તેનો વીડિયો પણ સામે આવ્યો છે। યુનિવર્સિટી કેન્ટીનના પાછળના ભાગે બે વિદ્યાર્થીઓએ નમાઝ પઢી હતી। યુનિવર્સિટીમાં ફરી નમાઝ પઢતા હોબાળો મચી ગયો છે। યુનિવર્સિટીની સર્વેલન્સ ટીમે આ બંને નમાઝ પઢતા યુવકોના આઈડી કાર્ડ જપ્ત કરી લીધા છે। આઈડી કાર્ડ જપ્ત કરીને યુનિવર્સિટીએ વધુ તપાસ પણ શરૂ કરી છે। આ વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે વિવાદ સર્જાતા યુનિવર્સિટીમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને વિવાદ વધુ ન વકરે તે માટે પોલીસ અને યુનિવર્સિટી પ્રશાસન એલર્ટ થઈ ગયા છે। રાજ્યની 32